चलो विद्यार्थी मित्रों, आपने गया टास्क नी अंदर आपणे चेतातंत्रना विभागो जो था, तेमा केंद्रीय चेतातंत्रनो विभागो आपणे जोया। हवे आपणे परिवर्ती चेतातंत्र आपणे जोईए। परिवर्ती चेतातंत्रनी अंदर बे विभाग आवे, शारीरिक चेतातंत्र अने स्वयं संचालित चेतातंत्र। स्वयं संचालित चेतातंत्रनी अंदर बे विभाग, अनुकंपी तंत्र अने परानुकंपी तंत्र। हवे आपणे जोईए परिवर्ती चेतातंत्र शुं छे। मगज में निकलता संदेशा शरीर अवयव ने स्नायु सुधी पहुँचाड़वानुं जे कार्य करे एने परिवर्तित चेतातंत्र कहेवाय छे। आपणा मगज सुधी जे संदेशो पहोंचाड़े एने परिवर्तित चेतातंत्र कहेवाय। एना बे विभागो छे, शारीरिक चेतातंत्र अने स्वयं संचालित चेतातंत्र। तो शारीरिक चेतातंत्र कारक चेतातंत्रनी पट्टादार स्नायुओने क्रियाशील बनावे छे। हाथ पगना हलन चलन माटे जवाबदार छे शारीरिक चेतातंत्र। आपणा हाथ पग चाले एनी माटे जवाबदार कोई तंत्र होय तो शारीरिक चेतातंत्र छे। सांवेदनिक चेतनाओ आँख नाक कान तेमज स्पर्श जेवा शरीरना मुख्य अवयवोने ग्राह्य करे छे। आपणे कोई स्पर्श करे, आपणे आँख द्वारा जोई शकीए, नाक द्वारा सूंघी शकीए, कान द्वारा सांभळी शकीए, आ वगैरे माटे कोई पण जवाबदार होय तो ये शारीरिक चेतातंत्र छे। आ तंत्र संवेदन प्रवाहो करोड़रज्जु मगज सुधी पहोंचाड़े छे। आ करोड़रज्जु द्वारा अपना मगज सुधी पहोंचाड़वानुं कार्य करे छे। आपणे बस में जवुं छे ने बस माटे जाइए एटले आपणे बस में जवुं छे एटले आपणे बस स्टेन जवा माटे आपणे पगने शारीरिक चेतातंत्र संदेशो पहोंचाड़े पड़े। पगने कहे भाई तू चालवानी क्रिया कर। આપણે ચાલવા માંડીને બસ બસ સ્ટેન્ડે ઊભેલી દેખાય એટલે સીધી પગને સંદેશો પહોંચાડે ભાઈ ચાલવાને દોડવાની ક્રિયા કર એટલે એ જે સંદેશો પહોંચાડે અને સંદેશોનો ઝીલે એને શારીરિક ચેતાતંતુ કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ સ્વયં સંચાલિત ચેતાતંત્ર। તો સ્વયં સંચાલિત ચેતાતંત્ર પરિવર્તિત ચેતાતંત્રનો બીજો મહત્વનો ભાગ છે। આ પરિવર્તિત ચેતાતંત્રનો બીજો ભાગ છે અને એ મહત્વનો ભાગ છે। આપણે નિંદ્રા કે મૂર્છા અવસ્થામાં હોય ત્યારે આ તંત્ર કામ કરે છે। સૂતા હોય, સ્વપ્ન આવે છે, નિંદ્રમાં આપણે જાગૃત થઈ મૂર્છા અવસ્થામાં હોય, ક્યારે કોઈને બેભાન થઈ ગયું ત્યારે આપણા શરીરનું સંચાલન કરે, આપણું શરીરનું નિયંત્રણ કરે એને સ્વયં સંચાલિત ચેતાતંત્ર કહેવામાં આવે છે। તેના તંત્રની કામગીરી વ્યક્તિની પોતાની મરજીથી ચાલતી નથી પણ સ્વયં ચાલતી હોય છે। વ્યક્તિ ધારે એ પ્રમાણે નથી કરતો કે ભાઈ આપણે સૂઈ જાવ તો નીંદર નથી આવી જતી, મૂર્છિત થઈ જાવ તો નીંદર નથી આવી જતી, એ સ્વયં નથી ચાલતું। સ્વયં સંચાલિત ચેતાતંત્ર બે ભાગની અંદર છે, એક અનુકંપી તંત્ર અને બીજું આપણે પરાનુકંપી તંત્ર। સ્વયં સંચાલિતના બે વિભાગ છે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર। હવે આપણે જોઈએ અનુકંપી તંત્ર કઈ રીતે કામ કરે। પેલા ભાઈ આપણે મિત્રો યાદ રાખવું કે પરિવર્તિત ચેતાતંત્રના બે વિભાગ છે, શારીરિક ચેતાતંત્ર અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર। સ્વયં સંચાલિતના બે વિભાગ અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર, બરાબર? તો કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય અથવા મનોભાર પ્રત્યે તત્કાલીન પ્રતિક્રિયા પહોંચી વળવાનું હોય ત્યારે અનુકંપી તંત્ર ઉપયોગી બને છે। ત્યારે મગજ દ્વારા કોઈ કાર્ય લેવાનું હોય અને તાત્કાલિક એનો જવાબ આપવાનો હોય, તાત્કાલિક પ્રતિક્રિયા આપવાનું હોય ત્યારે અનુકંપી તંત્ર કાર્ય કરે છે। અનુકંપી હૃદય, લાળગ્રંથિ, હોજરી, રક્તવાહિની વગેરે સાથે જોડાય છે। આપણું હૃદય, આપણી લાળગ્રંથિ, હોજરી અને રક્તવાહિની આખી નાની નાની રુધિરાભિસરા વાહિની વહે એની સાથે જોડાઈ ગયેલ હોય છે। આ તંત્રની ઉત્તેજના ની સ્થિતિમાં હૃદયની ગતિ વધે છે, શરીરના અવયવ વધારે પ્રમાણમાં લોહી મળતું થાય છે। આ તંત્રને કારણે જ હૃદયને લોહી મળે છે, શરીરના દરેક અવયવોને લોહી મળતું રહે છે। જુદી જુદી કારક પ્રક્રિયાને પહોંચી વળવા અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઉદ્દીપ્ત થાય છે। આવા શારીરિક ફેરફારો શરીરને તત્કાલીન શક્તિ પૂરી પાડે છે। આ રીતે ભયજનક કે કટોકટીની પરિસ્થિતિમાં સામનો કરવા માટે અનુકંપી તંત્ર હોય છે। કોઈ ભયજનક સ્થિતિ હોય, પરાનુકંપી સ્થિતિ હોય ત્યારે એનો સામનો કરવા માટે અનુકંપી તંત્ર કામ કરે છે। આપણા હૃદય સુધી ને આપણા શરીર સુધી એ લોહીનું પહોંચાડવાની ક્રિયા કરે છે।
હવે આપણે જોઈએ પરાણુકંપી તંત્ર, તો પરાણુકંપી તંત્રની કામગીરી અનુકંપીની કામગીરી કરતાં થોડીક વિરુદ્ધમાં હોય છે। અનુકંપી તંત્ર દ્વારા ઉત્તેજિત હૃદયના ધબકારા, શ્વાસોચ્છવાસ અને રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓનું પરાણુકંપી તંત્ર સામાન્ય બનાવે છે। હૃદયના ધબકારા વધી જાય, પછી શ્વાસોચ્છવાસ વધી જાય, ક્યાંક દોડવાની ક્રિયા કરી તો હૃદયના ધબકારા શ્વાસોચ્છવાસ વધી જાય અને રક્ત પ્રવાહ વધતો જાય, એને નિયંત્રણ કરવાનું કામ પરાણુકંપી કરે છે। પરાણુકંપી અને અનુકંપી એકબીજાના વિરોધી છે, પણ એકબીજાના પૂરક છે, એ બંને વગર ચાલે નહીં। રોજિંદું જીવન નિયમિત ચાલે છે પરાણુકંપીની તંત્રને કારણે, આપણે રોજિંદા જીવનની જે ક્રિયાઓ કરીએ છીએ પરાણુકંપીને કારણે એને વ્યવસ્થિત કરે છે, શરીરનું નિયંત્રણ કરે છે। કટોકટી કે ઉત્તેજનાની સ્થિતિમાં અનુકંપી તંત્ર સામાન્ય સ્થિતિને પરાણુકંપી તંત્રની કામગીરીની ઉપયોગી બનાવે છે। જ્યારે કટોકટી સ્થિતિમાં જે અનુકંપી તંત્ર દ્વારા જે પરિસ્થિતિ સર્જાણી હોય, જે ભયજનક સ્થિતિ સર્જાણી હોય, એને પરાણુકંપી તંત્ર નિયંત્રિત કરે છે। આ પરિવર્તી તંત્રના બે વિભાગો મુખ્ય, શારીરિક ચેતાતંત્ર અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર। સ્વયં સંચાલિત ચેતાતંત્રની અંદર બે વિભાગ, અનુકંપી અને પરાકંપી, એકબીજાના વિરોધ પણ એકબીજાના પૂરક છે। આ રીતનું યાદ રાખવું અને આને બુકની અંદર લખવું પણ। હવે આપણે જોઈએ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને તેના પ્રકાર। તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કેટલી છે? તો 5 અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે। મસ્તિષ્ક ગ્રંથિ, કંઠ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, જાતીય ગ્રંથિ। આ 5 પ્રકારની ગ્રંથિઓ આપેલી છે તમને ટેક્સ્ટ બુકની અંદર। 4.5 આકૃતિ છે, એમાં તમે જોજો કે કઈ કઈ પ્રકારની, કઈ કઈ રીતે આપણી ગ્રંથિઓ કાર્ય કરે છે। તો આપણે જોઈએ આપણા વર્તન અને વિકાસના સ્નાયુ અને ચેતાતંત્રની જેટલી જ મહત્વની ભૂમિકા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની છે। આપણા શરીરને નિયંત્રણમાં રાખવા માટે અંતઃસ્ત્રાવીની ગ્રંથિની ખૂબ જ નિયંત્રણ રાખે છે અને ખૂબ જ જરૂરી છે। માનવ શરીરનું નિયંત્રણ માત્ર ચેતાતંત્ર દ્વારા થતું નથી, પરંતુ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું વિશેષ યોગદાન છે। ખાલી ચેતાતંત્રોને આધારે આપણા શરીરનું નિયંત્રણ નથી થતું, પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિને કારણે અને ચેતાતંત્રો બંનેને કારણે થાય છે, એટલે યોગદાન અંતઃસ્ત્રાવી ગ્રંથિનું ઘણું છે। અંતઃસ્ત્રાવી ગ્રંથિને હાઇપોથેલેમસ સંયોજનથી કાર્ય કરે છે। આપણા શરીરની અંદર મગજની આ ભાગની અંદર આકૃતિમાં જોઈએ તો કાનની આ બાજુ હાઇપોથેલેમસ હોય છે, એને કારણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કાર્ય કરે છે। સમગ્ર શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિના રસસ્ત્રાવ સંયુક્ત રીતે અસર કરે છે। રસસ્ત્રાવ જે છે ગ્રંથિઓનો, એ આપણા શરીરની અંદર હલનચલન કરે છે કે એનું સર્ક્યુલેશન ચાલુ હોય છે। આ અસરોને ચયાપચનની ક્રિયા, ઉત્સેચકોના કાર્ય, અન્ય રસાયણો તેમજ ચેતાતંત્ર પર થાય છે। વ્યક્તિના વર્તન, વૃદ્ધિ, માનસિક વિકાસ પર અંતઃસ્ત્રાવી ગ્રંથિની અસર પડે। આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા જે સાર સ્ત્રાવ જળતો હોય, એને કારણે આપણા શરીરનું નિયંત્રણ થાય છે, આપણા શરીરનો વિકાસ, એનો માનસિક વિકાસ, શારીરિક વિકાસ, વર્તન, વૃદ્ધિ બધું એને આધારે છે। તો આપણે હવે પહેલાં જોઈએ મસ્તિષ્ક ગ્રંથિ। તો મસ્તિષ્ક ગ્રંથિ મગજના અંદરભાગમાં આવેલી છે। મગજની અંદરના ભાગમાં મસ્તિષ્ક ગ્રંથિ આવેલી છે। આપણે આકૃતિમાં જોઈએ તો એ પ્રમાણે આ ભાગની અંદર મસ્તિષ્ક ગ્રંથિ આવેલી છે। આ ગ્રંથિનું નિયંત્રણ હાઇપોથેલેમસ દ્વારા થાય છે, એટલે કે અહીંયા હાઇપોથેલેમસ ને મસ્તિષ્ક ગ્રંથિ બંને બાજુ બાજુમાં હોય છે, એનું કદ વાલના દાણા જેવું હોય છે। મસ્તિષ્ક ગ્રંથિ એટલે કેવડી હોય છે કે વાલના દાણા જેવી વાલ હોય, વાલ એટલે ઓલું કઠોળમાં વાલ આવે એવો। મસ્તિષ્ક ગ્રંથિમાંથી ઝરતો સ્ત્રાવ શરીરની અન્ય ગ્રંથિઓ સક્રિય બને છે। એમાંથી જે મસ્તિષ્ક ગ્રંથિમાંથી જે સ્ત્રાવ ઝરે છે, એ બીજા ગ્રંથિઓને સક્રિય બનાવે છે, એને એટલા માટે મસ્તિષ્ક ગ્રંથિને બીજું નામ સર્વોપરી ગ્રંથિ પણ કહેવાય, કે આપણે બધી ગ્રંથિનું નિયંત્રણ કરી શકે છે। એવડા વાલ જેવડા આકારની અંદર મસ્તિષ્ક ગ્રંથિ છે, એમાં પણ વચ્ચે ફાટ હોય છે, બે વિભાગ વાળને આમ ઉભો રાખીને જેમાં ફાટ થાય એમ નહીં, પણ આમ ઉભો રાખીને એમાં આમ જોઈએ તેમ બે વિભાગ જેવી ફાટ થાય છે। અખરોટની અંદર જેમ ફાટ હોય એવી ફાટ, તેની વચ્ચે ફાટ બે વિભાગ કરે છે, એમાં અગ્રમ મસ્તિષ્ક ગ્રંથિ અને પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ। આ બંને ગ્રંથિ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, જે વાલની અંદર જે મસ્તિષ્ક ગ્રંથિ વાલ જેવડી છે એમાં જે ફાટ પડે છે, એમાં આગળનો ભાગ હોય છે અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ, અને જે પાછળનો ભાગ હોય છે પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે, અને બે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે। અગ્ર મસ્તિષ્ક ગ્રંથિનું રસસ્ત્રાવ ચયાપચનની ક્રિયા,
વૃદ્ધિ, ઊંચાઈ, જાતીય વિકાસ, પ્રજનનની ક્રિયા અને ચેતાતંત્ર પર અસર કરે છે. આગળનો જે ભાગ છે અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ, એ ક્રિયા, વૃદ્ધિ, વિકાસ, જાતીય વિકાસ, પ્રજનનની ક્રિયા વગેરે બાબતોમાં કાર્ય કરે છે. આ ગ્રંથિ મુખ્યત્વે થાઇરોટ્રોફિન, એડ્રોકોર્ટિકોટ્રોફિક, ટેન્ટ્રોજેનિક, લ્યુટિનાઝિન અને અન્ય વૃદ્ધિ જેવા સ્ત્રાવો જરે છે. આ સ્ત્રાવોને કારણે આપણા શરીરની અંદર જુદા જુદા પ્રમાણનું વિકાસ થયા રાખે છે. થાઇરોટ્રોફિન સ્ત્રાવ કંઠગ્રંથિને ઉદ્દીપ્ત કરે છે ને એન્ટ્રોકોર્ટિકોટ્રોફિક સ્ત્રાવ ગ્રંથિના સ્ત્રાવને જરવા માટે ઉદ્દીપક કરે છે. લેન્ટોજેનિક સ્ત્રાવ સ્તન અને દુગ્ધ ગ્રંથિઓના સ્ત્રાવને મદદ કરે છે. જ્યારે લેન્ટોજેનિક સ્ત્રાવ છે એ માતાનું દૂધ, માતાના સ્તનમાં દૂધ ભરાવવું વગેરેની માટે એ જવાબદાર છે. લ્યુટિનાજેનિક સ્ત્રાવ મુખ્યત્વે પુરુષ અને સ્ત્રીના ગૌણ જાતિ લક્ષણો. લ્યુટિનાજિન સ્ત્રાવ જે છે એ પુરુષ અને સ્ત્રીના જે લક્ષણો છે એમાં એ ભેદભાવ પાડે છે કે આ પુરુષ કેવા, સ્ત્રી કેવા, એના શરીરનું બંધારણમાં વગેરે. જાતીય લક્ષણો પુખ્તતા સુધી ટકાવી રાખે છે. આ સ્ત્રાવને કારણે એના જાતીય લક્ષણો, પુરુષત્વના લક્ષણો, સ્ત્રીના લક્ષણો વગેરેને ટકાવી રાખે છે. વૃદ્ધિ સ્ત્રાવ શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે. એમાં જે વૃદ્ધિ સ્ત્રાવ વધે છે એ શરીરની વૃદ્ધિ વિકાસ માટે જરૂરી છે. બાલ્યાવસ્થાથી પુખ્ત વય થાય ત્યાં સુધી વિકાસ અને વૃદ્ધિ માટે અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ જવાબદાર ગણી શકાય. આપણે હવે જોઈએ પશ્વ મસ્તિષ્ક ગ્રંથિમાંથી મુખ્યત્વે ઓક્સિટોનિસ, વેસોપ્રેસિન તેમજ એન્ટીડ્યુરિક નામનો સ્ત્રાવ જરે છે. આપણે પશ્વ મસ્તિષ્ક ગ્રંથિમાંથી ત્રણ પ્રકારનો સ્ત્રાવ જરે છે. ક્યાં ક્યાં? તો ઓક્સિટોનિસ, વેસોપ્રેસિન ને એન્ટીડ્યુરેટિન, આ ત્રણ પ્રકારનો સ્ત્રાવ જરે છે. ને ઓક્સિટોસિન સ્ત્રાવ ગર્ભાશયના સ્નાયુ તથા સ્તનની ગ્રંથિઓને ઉદ્દીપ્ત કરે છે. ગર્ભાશયમાં જે સ્નાયુ છે એને અને સ્તનના સ્નાયુને ઓક્સિટોસિન નામનો સ્ત્રાવ છે એને ઉદ્દીપ્ત કરે છે, એને જાગૃત કરે છે. વેસોપ્રેસિન સ્ત્રાવ લોહીનું દબાણ વધારે છે, લોહીના દબાણમાં જે ફેરફાર કરે છે એ વેસોપ્રેસિન સ્ત્રાવ છે. ને પિચ્યુટરી સ્ત્રાવની અસર લોહીનું દબાણ અને પેશાબનું પ્રમાણ વધે છે. પિચ્યુટરી સ્ત્રાવના કારણે લોહીનું દબાણ અને પેશાબમાં અસર પડે છે, એટલે આના કારણે ડોક્ટરો પણ આ સ્ત્રાવને જોઈ એની લેબોરેટરી કરીને આપણે દવા કરતા હોય છે. આ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. આ સ્ત્રાવને આના કારણે જે શરીરમાં વૃદ્ધિ થાય, વિકાસ થાય એની માટે મનોવિજ્ઞાન એ વિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત થયો છે આપણે જોયું. ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં મંદ સંકોચનને પરિણામે પ્રસવમાં વિલંબ થાય ત્યારે સ્ત્રાવનું ઇન્જેક્શન આપતું હોય છે. જ્યારે પિચ્યુટરી સ્ત્રાવ જ્યારે ગર્ભાવસ્થામાં જ્યારે અંતિમ સમય હોય ત્યારે એનું અંતિમ સમયમાં જ્યારે સંકોચન મંદ થતું હોય ત્યારે એને બાળકને જન્મ આપવા માટે પિચ્યુટરી નામનું ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે, જેને કારણે બાળકનો જન્મ જલ્દી થઈ જશે એને. એટલે આ સ્ત્રાવનું ઇન્જેક્શન આપવામાં આવ્યું શું કામે? સ્ત્રાવ વધારે આવે તો ગર્ભાધાન સંકોચનમાંથી મુક્તિ થાય, ગર્ભાધાન ખુલી શકે, ગર્ભ વધારે ખુલી શકે અને બાળકનો જન્મ થાય. એન્ટીડ્યુરેટિક સ્ત્રાવ પેશાબનો દર અને પ્રમાણને નિયંત્રણ કરે છે. એન્ટીડ્યુરેટિક સ્ત્રાવ છે એ પેશાબનો દર અને એનું પ્રમાણનું નિયંત્રણ કરે છે. જો આ સ્ત્રાવમાં ઉત્પન્ન ન થાય, આ સ્ત્રાવ ઉત્પન્ન ન થાય તો પેશાબની ક્રિયા કે યુરિન જવાની ક્રિયામાં 10 ગણો વધારો થઈ જાય છે. એટલે મસ્તિષ્ક ગ્રંથિ છે એમાં અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ અને પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ આખના શરીરનું નિયંત્રણ કરવા માટે જવાબદાર છે, એટલે એને સર્વોપરિ ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કંઠ ગ્રંથિ. તો આકૃતિમાં જોયા એમ કંઠ ગ્રંથિ ગળાની નીચેના ભાગમાં આવેલી છે, એ પતંગિયા જેવા આકારની હોય છે. એ કંઠ ગ્રંથિમાં થાઇરોક્સિન નામનો સ્ત્રાવ ધરે છે. આ કંઠ ગ્રંથિ જે આ પતંગિયા જેવો આકારનો હોય છે એના થાઇરોક્સિન નામનો સ્ત્રાવ ધરે છે, જે શરીરના ચયાપચયનું ક્રિયાનું નિયમન કરે છે. ચયાપચયની ક્રિયા છે એનું નિયમન કરે છે.
થાઇરોક્સિન નો સ્ત્રાવ વધુ પ્રમાણમાં ઝરે તો હાઇપરથાઇરોઇડિઝમ નામની સ્થિતિ સર્જાય છે. જો વધારે સ્ત્રાવ ઝરવા માટે થાઇરોક્સિન નામનો તો હાઇપરથાઇરોઇડિઝમ નામનો અતિસ્ત્રાવ નામની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિને ભોગ બનેલ વ્યક્તિ અતિ ક્રિયાશીલ બને છે, વધુ તાણ અનુભવે છે, આવી સ્થિતિનું વજન ઓછું થાય અને એ પાતળી થતી જાય છે. જો વધારે પડતો સ્ત્રાવ જરવા માંડે તો એ વ્યક્તિ દુબળી થતી જાય છે, એને થાક લાગવા માંડે છે, તાણ અનુભવે છે અને એ વધારે પડતી પાતળી થઈ જાય છે. આથી ઉલટું થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય, એનો જે સ્ત્રાવ વધવો જોઈએ એના કરતાં થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય તો હાઇપોથાઇરોઇડિઝમ, તો જે જે પરિસ્થિતિ સર્જાય એને હાઇપોથાઇરોઇડિઝમ નામની સ્થિતિ સર્જાય કહેવાય છે વૈજ્ઞાનિક ભાષામાં. આને કારણે આવી વ્યક્તિ જે ભોગ બની હોય એને વધારે પડતો થાક લાગે, એ આળસુ બનતી જાય, શરીર એનું વધતું જાય, શરીર સ્થૂળ થતું જાય, એનું શરીર વધવા માંડે ને જીવનના પ્રારંભિક વર્ષોમાં આ સ્ત્રાવ જો ઘટી જાય તો એની લંબાઈમાં, કદમાં, ઊંચાઈમાં વધારે ઘટાડો આવે અને જેની હિસાબે એ વ્યક્તિ વામન જેવા જોવા મળે છે એવો થાય. આપણે હવે ખબર પડે આપણને કે નાના વામન જેવા દેખાતા હોય એમાં શું કારણે વામન જેવા દેખાય, તો એમાં થાઇરોક્સિનનું પ્રમાણ ઘટતું હોય છે એટલે એ વામન થયા હોય. જો આપણે એની પહેલેથી થાઇરોક્સિનનું પ્રમાણ ઘટતું હોય એની માટે કોઈ સારવાર લીધી હોય અને થાઇરોક્સિનના કંઈ ઇન્જેક્શનની એની ટ્રીટમેન્ટ કરે જેમાં ઘણો ફેર પડી શકે એવું મારું માનવું છે. હવે આપણે જોઈ એડ્રીનલ ગ્રંથિ, તો એડ્રીનલ ગ્રંથિ શરીરના નીચેના ભાગમાં મૂત્રપિંડોથી ઉપરની બાજુએ ગ્રંથિ આવેલી છે, એટલે કે આપણા મૂત્રપિંડથી આ ભાગની અંદર એડ્રીનલ ગ્રંથિ આવેલી છે, એટલે આપણે આકૃતિમાં જોઈ શકીએ ત્યાં ભાગની અંદર આવેલી છે. એડ્રીનલ ગ્રંથિના બે ભાગ છે, એક એડ્રીનલ કોર્ટેક્સ ને એડ્રીનલ મેડ્યુલા. આપણે એડ્રીનલ ગ્રંથિના બે ભાગ, કોર્ટેક્સ ને મેડ્યુલા, આ બે વિભાગની અંદર એડ્રીનલ ગ્રંથિઓ આવેલી છે. આ ગ્રંથિ એપિનેફાઇન અને નોર એપિનેફાઇન નામના રસસ્ત્રાવનો જાત કરાવે છે, રસસ્ત્રાવ ઉત્પન્ન કરાવે છે. એપિનેફાઇન ને નોર એપિનેફાઇન નામના બે અંતઃસ્ત્રાવો એડ્રીનલ ગ્રંથિમાંથી ઝરે છે. આમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઝરે છે, આમાં એડ્રીનેફાઇન ને નોર એડ્રીનેફાઇન નામના રસસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ રસસ્ત્રાવ સંકટ સમયનો સામનો કરવા શરીરના અવયવોને લોહી પૂરું પાડી શરીરને શક્તિ વધારે છે. અમુક સમયે, અમુક પરિસ્થિતિને કારણે જે સંકટ સમયે હોય ત્યારે નવું લોહી ઉત્પન્ન કરવાની અંદર આ એડ્રીનલ ગ્રંથિ જવાબદાર છે. લોહીમાં ખાંડનું પ્રમાણ વધે, હૃદયના ધબકારા ઝડપી બનાવે અને આવેશ સમયે અનુકંપી તંત્ર કાર્યના રસસ્ત્રાવનો વધારે, શરીરની અંદર ખાંડનું પ્રમાણ વધારે, લોહીના ધબકારા વધે એની માટે જવાબદાર કોઈ હોય તો એડ્રીનલ ગ્રંથિ છે. હવે આપણે જોઈએ સ્વાદુપિંડ, તો સ્વાદુપિંડ આંતરડા અને જઠરની વચ્ચેના વણાકમાં આવેલું હોય છે. આપણે આ ભાગની અંદર સ્વાદુપિંડ આવેલું હોય છે, જાય આ ભાગની અંદર આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, એ આંતરડા અને જઠરની બેની વચ્ચે. સ્વાદુપિંડ શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું કામ કરે છે. સ્વાદુપિંડને કારણે શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાઝોન નામના સ્ત્રાવો સ્વાદુપિંડમાંથી શર્કરાનું પ્રમાણ નિયંત્રણ કરે છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાઝોન નામના બે સ્ત્રાવોનું સ્વાદુપિંડ નિયંત્રણ કરે છે. સ્વાદુપિંડ પાચનની ક્રિયા માટે જરૂરી છે. ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય તો લોહીનું શર્કરાનું પ્રમાણ ઘટે. જો શરીરની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય તો શર્કરાનું પ્રમાણ ઘટી જાય અને જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું થઈ જાય તો શર્કરાનું પ્રમાણ વધી જાય. ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય તો શર્કરાનું પ્રમાણ ઘટી જાય ને ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય, ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું થઈ જાય તો શર્કરાનું પ્રમાણ વધી જાય. એટલે શર્કરાનું પ્રમાણ વધી જાય એટલે એને ડાયાબિટીસ થઈ પણ કહેવાય. એટલે માટે ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપતા હોય છે. શું કામે?
એના શરીરની અંદર સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન ન કરી શકતું હોય, એટલે એને ઇન્સ્યુલિન ઇન્જેક્શન દ્વારા કે ગોળીઓના માધ્યમથી આપવામાં આવે છે. કારણ કે ઇન્સ્યુલિન વધે એટલે શર્કરાનું પ્રમાણ ઘટે, એટલે શર્કરાને નિયંત્રણ કરવા માટે સ્વાદુપિંડ મુખ્ય જરૂરી છે. ને નકર પછી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ન લેતા હોય તો એ વ્યક્તિને વધારે પડતું ચાલવાનું, વધારે પડતું દોડવાનું વગેરે ક્રિયા કરવી પડતી હોય છે. હવે આપણે એટલે ડાયાબિટીસ માટે કોઈ પણ જવાબદાર હોય તો સ્વાદુપિંડ છે, કારણ કે એમાં ઇન્સ્યુલિન અને ગ્લુકાઝોનનું નિયંત્રણ કરે છે. ઇન્સ્યુલિન જો વધી જાય તો શર્કરાનું પ્રમાણ ઘટે છે, પણ જો ઇન્સ્યુલિન ઘટે તો શર્કરાનું પ્રમાણ વધે છે અને ડાયાબિટીસમાં પરિણમે છે. એને મધુપ્રમેહ પણ કહી શકાય ડાયાબિટીસ. હવે આપણે જોઈએ પાંચમું જાતીય ગ્રંથિ. પુરુષમાં શુક્રપિંડ અને સ્ત્રીમાં બીજાશય નામની જાતિ ગ્રંથિ આવેલી છે. પુરુષમાં શુક્રાણુ નામની જાતિ અને સ્ત્રીમાં બીજાશય નામની ગ્રંથિઓ આવે છે. મસ્તિષ્ક ગ્રંથિ દ્વારા આ ગ્રંથિઓ સક્રિય બનતા તેમાં જાતીય સ્ત્રાવો ઉતરે છે. મસ્તિષ્ક ગ્રંથિ દ્વારા આ ગ્રંથિઓ પુરુષમાં અને સ્ત્રીમાં બેમાં એ ગ્રંથિઓ સક્રિય બને છે, જેને લીધે પ્રજનન શક્ય બને છે. જ્યારે પુરુષ અને સ્ત્રીને લીધે આ ગ્રંથિને કારણે, જાતીય ગ્રંથિને કારણે એ પ્રજનન શક્ય બને છે. પુરુષ અને સ્ત્રીમાં જોવા મળતા ગૌણ જાતીય લક્ષણો માટે આ ગ્રંથિનો સ્ત્રાવ મહત્વની ભૂમિકા ભજવે છે. સ્ત્રી અને પુરુષોમાં જે જાતીય લક્ષણો જોવા મળે છે એની માટે જાતીય ગ્રંથિ અતિ મહત્વની ભૂમિકા ભજવે છે. પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન નામના સ્ત્રાવને લીધે જાતીય પ્રેરણા પ્રગટ થાય છે. પુરુષમાં જાતીય પ્રેરણા, કામોત્સુકતા એ ટેસ્ટોસ્ટેરોન નામના સ્ત્રાવને કારણે થાય છે. એ જાતીય ગ્રંથિના કારણે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન નામનો સ્ત્રાવ ઝરે છે, જ્યારે સ્ત્રીમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા સ્ત્રાવો ઝરે છે. સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના જે સ્ત્રાવો ઝરે છે, જેની અંદર સ્ત્રી ઋતુ સ્ત્રાવના ચક્રનું નિયમન કરે છે. એનું ઋતુ સ્ત્રાવ ઝરે છે, ઋતુ ચક્ર કહી શકાય, જેને કે રજસ્વલાનું જે નિયમન થાય છે એ જાતિ ગ્રંથિમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના સ્ત્રાવને કારણે રજસ્વલાનું નિયમન થાય છે. પુરુષ અને સ્ત્રી બંનેના ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવો થાય. આ બંને સ્ત્રાવનું સંતુલના સ્ત્રી કે પુરુષની જાતિ વર્તન નક્કી કરે છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના સ્ત્રાવને કારણે પુરુષ અને સ્ત્રીનું સંતુલન જળવાય અને એની જાતિતા એનું વર્તન નક્કી થાય છે કે આ પુરુષનું કાર્ય છે, આ સ્ત્રીનું છે. એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના સ્ત્રાવને કારણે થાય છે.